સરકાર દ્વારા ગરબાના આયોજન પર 18% જેટલું જીએસટી લાગવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે ગરબા રસિકોમાં નારાજગી પ્રવર્તી છે। નવરાત્રિ એટલે માતાની આરાધના કરવાનું પર્વ અને તેમાં પણ ગુજરાતીઓ માટે ગરબા મહોત્સવ સૌ લોકોને સૌથી પ્રિય તહેવાર છે। કોઈ પણ તહેવાર હોય, આ તો કોઈ સુખદ પ્રસંગ હોય અને તેમાં ગરબા ના હોય તો ગુજરાતી ન કહેવાય તેવી કહેવત પ્રચલિત છે। ત્યારે ગરબા એ ગુજરાતીનું ઘરેણું કહેવાય છે અને આ વખતે ગરબા પર સરકારનું ગ્રહણ લાગ્યું છે। સરકાર દ્વારા આગામી નવરાત્રિ આયોજનમાં ગરબાના પાસ પર 18% જેટલું જીએસટી લગાવવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી ગરબાના મોટા આયોજનો થયા નથી। 2 વર્ષ બાદ ગરબાનું આયોજન થાય તેની તૈયારીઓ આયોજકો દ્વારા હાથ ધરવામાં આવી છે, પરંતુ અચાનક સરકાર દ્વારા ગરબાના પાસ પર જીએસટી લગાવતાની તેની સીધી અસર ખેલૈયા ઉપર થશે। કારણ કે આયોજકો જીએસટીનો દર ખેલૈયાઓ પાસેથી જ વસૂલ કરશે, એટલે કે પાસની કિંમતમાં વધારો થશે અને તે વધારો ગરબા રસિકોએ ચૂકવવો પડશે, એટલે સીધી રીતે સામાન્ય જનતાએ જ પીસાવવાનું આવશે, જેને લઈને ગરબા રસિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર જીએસટી જે નવરાત્રિ આયોજન પર લગાવવામાં આવ્યું છે તે હટાવી દેવામાં આવે, જેથી લોકો ગરબાની મજા માણી શકે। મારું નામ સોનલ મિશ્રા છે, હું નવસારીની જ રહેવાસી છું। અમે આ શક્તિ ગ્રુપમાં આજે 4-5 વર્ષથી અહીંયા ગરબા રમવા આવીએ છીએ અને પછી નવરાત્રિમાં અહીં પ્રેક્ટિસ કરીને નવરાત્રિમાં ગરબા રમીએ છીએ। ગુજરાત સરકાર દ્વારા જે 18% જીએસટી નવરાત્રિ ઉપર લાગુ કરવામાં આવ્યું છે, તેમાં અમારે એવું કહેવાનું છે કે આ જીએસટી યોગ્ય નથી। આના લીધે આયોજકો ઉપર બી ભાર આવે છે અને અમને ખેલૈયાઓને બી આમાં તકલીફ પડશે, એટલે ગુજરાત સરકાર તરફથી અમારું આ નિવેદન છે કે આ જીએસટી હટાવવામાં આવે। કારણ કે ગરબા એ આપણા ગુજરાતનું કલ્ચર છે, આપણી ઓળખ છે ગુજરાતની, આ એટલે આના ઉપર જીએસટી ના હોય તે સારું છે એમ। ઓકે, થેન્ક યુ। સરકાર દ્વારા હાલ એક જીએસટી માટેનો પરિપત્ર આવ્યો છે, એ પરિપત્રમાં 18% ગરબા આયોજકોએ જીએસટી ભરવાનો છે, એટલે કે જે પાસી સ્વેચ્છાએ એ અંગે। આ પરિપત્ર અંગે અમે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી છે અને એના શું શું વિકલ્પો હોઈ શકે, કેવી રીતે ભરપાઈ કરવી જોઈએ એ અંગેનું માર્ગદર્શન અમે મેળવી રહ્યા છીએ। એટલે જે સરકારના નીતિ નિયમો છે એનું ચોક્કસપણે અમે દરેક બાબતે પાલન કરતા આવ્યા છીએ, તો આ અંગે પણ અમે પાલન કરીશું। પરંતુ આ જે એક મનોરંજનને રીતે નવરાત્રિના આયોજકો પાસે જીએસટી લગાવવામાં આવ્યો છે, પરંતુ આ એક માતાની આરાધના થતી હોય છે અને આ આરાધનામાં એટલે કે ધાર્મિક કાર્યને વ્યવસાયિક રીતે અમે રજૂ કરતા હોઈએ છીએ, પરંતુ એમાં અમારા ધર્મની ભાવના હોય છે। ત્યારે 18% જીએસટીને લઈને ખેલૈયાઓને ચોક્કસ થોડુંક વધારે ભારણ પડશે, પરંતુ સરકારના નીતિ નિયમો જે છે એનું અમે ચોક્કસ પાલન કરીશું અને સરકાર જે રીતે ગાઈડલાઈન આપશે અને અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કારણ કે આ આખો પ્રશ્ન છેવટે અમારા એકાઉન્ટ્સને લગતો હોય છે, એટલે અમારી ટીમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરીને આગામી નવરાત્રિના આયોજન પૂર્વે આ અંગેની જે સ્પષ્ટતા અમને અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અન્ય જે સરકારી તંત્ર આપશે એનો ચોક્કસ અમે અમારી રીતે એનો અમલ કરીશું અને ખેલૈયાઓને કોઈ પણ પ્રકારે તકલીફ ન પડે અને સરકારના નિયમોનો ભંગ ન થાય એ રીતે આ આયોજન કરવાનો અમારો સતત પ્રયાસ રહ્યો છે। અત્યાર સુધી સાંઈ ગ્રુપે જે પણ આયોજન કર્યા છે, સરકારના તમામ નીતિ નિયમોનું પાલન કર્યું છે, તો આ જીએસટીનું જે ભારણ વધવાનું છે અને જીએસટીની જે નવા નિયમોનો અમારે અમલ કરવાનો છે એ પણ ચોક્કસ અમે અમલ કરીશું।